ફૂડીઝ ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. તો આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે દૂધીના મુઠિયા, જે મોંમાં જતાં ઓગળી જાય તેવા છે. તો આ દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે 700 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો દૂધી કૂણી હોય એવી લેવી, એટલે કે આવી રીતે નખ ભરાવવાથી એની અંદર આરામથી નખ જતો રહે, એટલે સમજવાનું કે આપણી દૂધી છે એ કૂણી છે. તો દૂધીના મેં આગળ અને પાછળનો ભાગ કાપી લીધો છે. હવે આજે આપણે દૂધીને છે ને છાલ સાથે જ વાપરીશું, કારણ કે એની છાલમાં જ ન્યુટ્રિશન હોય છે અને છાલ સાથે વાપરેલી દૂધીના મુઠિયા ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. તો અહીં જે મોટી ખમણી હોય એની મદદથી આપણે એને ખમણી લેશું. તો છાલ સાથે વાપરવાથી તમને મુઠિયા બિલકુલ પણ કડક નહીં બને, કારણ કે જે આપણે ખમણીને લીધી છે તો ઝીણી ઝીણી છાલ આવે છે, જે આપણે એને બાફીશું ત્યારે આરામથી બફાઈ જાય છે અને દૂધીના ન્યુટ્રિશન વેલ્યુ આપણે મળી રહે છે. તો અહીં મેં બધી દૂધીને ખમણી લીધી છે. હવે આને આપણે ત્રાસમાં, એટલે કે મોટા વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી લેશું અને આની અંદર આપણે પહેલાં સૌથી પહેલાં મસાલાઓ કરી લેશું. તો સૌ પ્રથમ આપણે મુઠિયાના માપનું મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી દૂધી છે પાણી મૂકશે, એટલે આપણે આ મુઠિયામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. તો 1 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલાનો વાપર્યો છે, તમે અહીં કોઈ પણ ગરમ મસાલો વાપરી શકો છો. પછી હાથોની મદદથી બધી વસ્તુઓને મિક્સ કરી લેશું. બધા મસાલાઓ આ વખતે દૂધીમાં સારી રીતે ચડી જાય છે અને દૂધી પોતાનું પાણી મૂકે છે, તો એમાં જ મુઠિયા છે એ સારી રીતે બંધાઈ જાય છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધા બાદ મુઠિયાને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે લીંબુનો રસનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 1 આખા લીંબુનો રસ આપણે નાખીશું. આ મુઠિયા છે એ 5-6 વ્યક્તિઓને પૂરા થાય એટલી ક્વોન્ટિટીમાં બને છે. તો અહીં આપણે 1 લીંબુનો રસ નાખી દીધો છે. તમે ઈચ્છો તો આ સમયે ખાંડ પણ નાખી શકો છો, હું એને અત્યારે સ્કીપ કરી રહી છું. હવે ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હવે આ દૂધીને આપણે રેસ્ટ આપવા માટે મૂકવાનું છે, જેથી દૂધી છે એ પોતાનો રસ છૂટો પાડે. તો થાળી ઢાંકીને આપણે 15 મિનિટ માટે સાઇડમાં મૂકી દઈશું. તો 15 મિનિટ પછી દૂધીએ પોતાનું બધું પાણી છૂટું પાડી દીધું છે. તો હવે આની અંદર આપણે મુઠિયાનો લોટ નાખ કરીશું. તો અત્યારે આપણે 250 ml મેઝરિંગ કપની મદદથી 2 કપ જેટલો બાજરીનો લોટ નાખી રહ્યા છીએ. ત્યારબાદ એને આપણે ચાળી લઈશું. ત્યારબાદ 1 કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું અને 1/2 કપ જેટલો આપણે બેસન વાપરીશું, એટલે કે ચણાનો લોટનો ઉપયોગ કરીશું. તો અહીં માપ બહુ જ સહેલું છે. 2 કપ બાજરીનો લોટ, એનાથી 1/2 કપ એટલે ઘઉંનો લોટ અને એનાથી 1/2 આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે. તો સારી રીતે બધું ચાળી લીધા બાદ આપણે આની અંદર મોણ નાખીશું. તો 3-4 ટેબલસ્પૂન જેટલો આપણે મોણનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી જે મુઠિયા છે એ એકદમ મોંમાં જતાં જ ઓગળી જાય તેવા બને. હવે અહીં આની અંદર 2 તીખા મરચાં અને 1/2 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ કરી નાખી હતી એ અંદર નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે બારીક સમારેલું લસણ નાખીશું. તમે ઈચ્છો તો અહીં લસણની પેસ્ટ પણ વાપરી શકો છો અને જો લસણ ન ખાતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો. તો બધી વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. મારી દૂધીમાં સપ્રમાણ રસ નીકળ્યો હતો, એટલે મારે એની અંદર લોટ ઉમેરવાની જરૂર નથી પડી. જો તમારા આ સમયે લોટ બહુ જ ઢીલો હોય તો તમારે એની અંદર થોડુંક લોટનું પ્રમાણ નાખી દેવું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને મેં સારી રીતે મસળી લીધું છે. હવે આપણે એના મુઠિયા વાળી લેશું. તો આવી રીતના નાની સાઇઝના મુઠિયા વાળી રહીશું. તમે કોઈપણ સાઇઝના અહીં મુઠિયા વાળી શકો છો. જો તમારા હાથમાં લોટ ચોંટતો હોય તો આ સમયે તેલવાળો હાથ કરીને પણ તમે મુઠિયા વાળી શકો છો. તો અહીં આપણા બધા મુઠિયા બંધાઈ ચૂક્યા છે. બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે પણ મૂકી દીધું હતું. તો સ્ટીમરની અંદર જાળીમાં મેં તેલ લગાડી લીધું છે, જેથી મુઠિયા કાઢતી વખતે એ આરામથી નીકળી જાય. તો હવે આ મુઠિયાને આપણે બાફવા માટે મૂકી દઈશું. તો આ મુઠિયાને 25-30 મિનિટ સુધી આપણે બાફી લેશું, કારણ કે અંદર બાજરીનો અને લોટ છે તો થોડોક બફાતા એને વાર લાગે છે. અગર જો મુઠિયા બરોબર નહીં પાકે તો એ અંદરથી કચાશવાળા રહી જશે અને ચીકણા થઈ જશે. તો ઢાંકણ ઢાંકીને આપણે 25-30 મિનિટ સુધી આને મૂકી દઈશું. તો અહીં 30 મિનિટ સુધી આપણે મુઠિયાને બાફી લીધા છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના મુઠિયા બફાઈ ચૂક્યા છે. હવે આ મુઠિયાને આપણે એકદમ ઠંડા પાડી લેવાના છે. તો અહીં મુઠિયા જે છે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ચૂક્યા છે, એકદમ ઠંડા પડી ચૂક્યા છે. તો હવે આપણે આ મુઠિયાને બધા છીની લીધા છે. તો હવે આપણે આ મુઠિયાનો વઘાર કરીશું. તો તમે અહીં જોઈ શકો છો મુઠિયા કેટલા સરસ બન્યા છે. આ મુઠિયા મોંમાં જતાં જ બુરુબુરુ થઈ જાય એવા છે, ઓગળી જાય એવા છે. જોઈ શકો છો, તમને એનું ટેક્સચર જોઈને જ ખ્યાલ પડી જતો હશે કે આ મુઠિયા કેટલા સોફ્ટ થયા છે. આપણે અહીં બિલકુલ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો.
તો હવે આ મૂઠિયા વઘારવા માટે આપણે મોટા વાસણમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તો તેલ મેં સિંગ તેલ વાપર્યું છે, જેનામાં મૂઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે 1 ટીસ્પૂન જેટલી મેથી દાણા નાખ્યા છે, 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખી છે અને 15-20 આપણે લીમડાના પાન નાખ્યા છે. મેથીનો વઘાર કરવાથી મેથીની સુગંધ છે ને મૂઠિયામાં ખૂબ જ સરસ લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે જેથી જે મેથીના દાણા છે બળી ન જાય. મેથીના દાણા બળી જવાથી કડવો ટેસ્ટ કરે છે. આપણે ખાલી અહીં મૂઠિયામાં એની સુગંધ જ લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો મેથીના દાણા સરસ મજાના બ્રાઉન થઈ ચૂક્યા છે. તો આ સમયે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખીશું. તલનું પ્રમાણ તમે અહીં ઓછું હોતું કરી શકો છો. તો તલને સારી રીતે આપણે તતડાવી લેશું. અહીં તલ સારી રીતે તતડી ચૂક્યા છે. તો હવે 1 ટેબલસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. ગેસની ફ્લેમ સ્લો જ છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને આની અંદર આપણે મૂઠિયા નાખીને ફટાફટ આપણે ઉથલાવી લેશું જેથી મરચું છે બળી ન જાય, એની સુગંધ મૂઠિયામાં ખૂબ જ સરસ આવે એ રીતે આપણે અહીં કરવાનું છે. તો સારી રીતે મૂઠિયા ઉથલાવી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો મૂઠિયાનો કલર કેટલો સરસ આવ્યો હશે. હવે છેલ્લે આનો મૂઠિયાનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીં 3-4 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી રહ્યા છીએ. ખાંડ જરૂરથી નાખજો, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો સારી રીતે મિક્સ કરીને સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. આમ કરવાથી ખાંડની જે મીઠાશ છે મૂઠિયામાં આવે છે અને ખાંડનો જે કલર છે એ ખૂબ જ સરસ મૂઠિયા ઉપર ઉતરીને આવે છે. તો 3-4 મિનિટમાં જ આપણી ખાંડ પીગળી ચૂકી છે અને મૂઠિયાનો કલર જોઈ શકો છો. અને આ મૂઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બનીને આવે છે, કારણ કે આમાં તીખાશ છે, ખટાશ છે અને થોડુંક ગળપણનો ભાગ પણ છે. તો આ મૂઠિયા તૈયાર છે સર્વ કરવા માટે. આ મૂઠિયાને તમે સોસ, લસણની ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આ મૂઠિયા તમે એમને પણ ખાશો ને તો બી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી રેસિપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.